ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા આપેલા વાયદાને યાદ અપાવવા આ છે એક્સપ્રેસ વે અને ભારભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત 38 ગામના ખેડૂતો ઉમટ્યા હતા, જેઓને સાંસદે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશનો વધુ એક વાયદો આપ્યો હતો. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના ભારભૂત બેરેજ યોજના અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત ખેડૂતોને તેઓને યોગ્ય વળતર આપવાનો વાયદો આપ્યો હતો. લોકસભા ચૂંટણી સમયે ભરૂચ જિલ્લાના ખેડૂતો યોગ્ય વળતર નહીં તો વોટ નહીં નો સૂર વ્યક્ત કરી ગામે ગામ બેનરો લગાવવા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે ઇલેક્શન કાર્ડ પણ તંત્રને જમા કરાવ્યા હતા. જિલ્લાના 38 ગામના નારાજ ખેડૂતો અને તેમના પરિવારને મનાવવા ભાજપ દ્વારા 3 મહિના રોજ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય હાજર હતા. ચૂંટણી પહેલા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપેલા વાયદાને યાદ કરાવવા ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ આજે ભોળાવ સર્કિટ હાઉસ પર ઉમટી હતી. ભારભૂત બેરેજ અને એક્સપ્રેસ વે ના 38 ગામના અસરગ્રસ્તોએ ઉમટી પડી સાંસદ મનસુખ વસાવાને આવેદન આપી રજૂઆત કરી હતી. જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ સાંસદને યાદ કરાવ્યું હતું કે ચૂંટણી પહેલા આપે મત મેળવવા માટે અપીલ કરી હતી. સંપાદનમાં થયેલ અન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને વચન આપ્યું હતું કે હું જીતીને આવું એટલે મારા માટે સંપાદનમાં થયેલ અન્યાય પ્રાથમિકતાના ધોરણે રહેશે, હું ખેડૂતોને ન્યાય અપાવીશ. જિલ્લાના 2 પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 500 જેટલા ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાને કહ્યું હતું કે આપની ભવ્ય જીત બાદ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. એક વિંઘામાં વર્ષે 1.5 લાખ જેટલી પાકની ઉપજ મેળવતા એક વિધવા મહિલાએ તો કિંમતી જમીન સામે અમને સરકાર તરફથી 4-5 લાખ મળતા તો દવા પીવાનો વારો આવશે તેવી પણ હૈયા વરાળ ઠાલવી હતી. હવે અમે મનસુખભાઈ આવ્યા હતા કે અમને એવું કહેવા માંડ્યા કે તમારું આ અમે મત અમને આપો તો તમારું કામ થઈ જશે, તો અમે મત આપો વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવાનું આવે તમારે, તો પછી અમારી પાસે વીંઘું વીંઘું જમીન છે તો એ વીંઘામાં કેર બનાવીએ, કારેલા બનાવીએ, લીલા શાકભાજી, ચવાડી, તુવેર બધું જ બનાવીએ, તો 2 લાખ રૂપિયાની એક વીંઘામાં અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન ચલાવીએ. તો આ આ લોકો એવું કહેવા માંગે છે આ ભાઈ કે 5 લાખ 6 લાખ રૂપિયા, 4-5 લાખ રૂપિયા આપે એ તો અમારીથી ચાલે જ નહીં, અમારું જીવન ચાલે નહીં, અમે વિધવા, અમારે દવા પીવી જવી પડે, છોકરાને બી પાઈ દેવી પડે, તો આ રીતે તો અમારી જમીન અમે છોડીએ જ નહીં, તમે ગમે તે કરો. જો કે સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને તેમની કિંમતી જમીનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો વધુ એક વાયદો આપ્યો હતો. સાથે જ પાર્લામેન્ટમાં આ મુદ્દે રજૂઆત કરી વળતર મુદ્દે ન્યાય આપવાની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત ખેડૂતોમાં આગેવાનો હિરેન ભટ્ટ, કૈયુમ કેરાવાળા સહિતના જોડાયા હતા. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, નિપુલ પટેલ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ખેડૂતોએ વળતર મુદ્દે પોકાર પુકારી સાંસદને હવે વિજય બાદ વચન પૂરું કરવા ગુહાર લગાવી હતી. ચૂંટણી પહેલા અમને ખાતરી આપવામાં આવી હતી સાંસદશ્રી દ્વારા કે હું તમારો પ્રશ્ન ઉચ્ચ જગ્યાએ રજૂઆત કરીશ અને યોગ્ય ન્યાય મળે એવા પ્રયત્ન કરીશ. એના ભાગરૂપે આજ રોજ અમે મહિલાઓ અને ખેડૂત મિત્રો સાથે આવેદન આપ્યું છે એમને, અમને એમના તરફથી ખાતરી પણ આપવામાં આવી છે કે તમને યોગ્ય વળતર મળે અને યોગ્ય ન્યાય મળે એવા મારા પ્રયત્નો હંમેશા રહેશે અને પહેલા પણ હતા. મૂળ વાત એવી છે કે ક્યાં બગડે છે અને કોણ આને પર્સનલી લઈ લે છે. સંવિધાનિક રીતના ખાસ કરીને એક્સપ્રેસ હાઈવેની અંદર જે આમોદ તાલુકાની અંદર જે વળતરનો પ્રશ્ન કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યો 15-20 રૂપિયા મીટરનો ભાવ, અને એમાં પણ પાછી શરત મૂકવામાં આવી. સંવિધાનિક રીતના કોઈ પણ સક્ષમ અધિકારી પૈસા વખતે શરત નહીં મૂકી શકે. કેમ નહીં મૂકી શકે કે દેશની વડી અદાલતો પણ છે, એટલે એમણે જે વળતર ચૂકવ્યું છે એ બરાબર છે એવું કદી પણ નહીં કહી શકે. એટલે આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને બંધારણ રીતના એને અમે આજે ખેડૂતો વખોડે છે. આજે અહીં ભરૂચ ખાતે અમે માનનીય સાંસદ શ્રી સાહેબ મનસુખભાઈ વસાવા સાહેબને મુલાકાતે આશરે 500 જેવા ખેડૂતો આવ્યા હતા. આજે અમે સાહેબશ્રીને યાદ કરાવ્યું કે ચૂંટણી પહેલા આપે અમને કહ્યું હતું કે હું ચૂંટણીમાં જીત્યા પછી આપની જે રજૂઆત છે એ માનનીય પ્રધાનમંત્રી સુધી પણ હું પહોંચાડીશ અને તમારી રજૂઆત સાચી છે, ખરેખર તમને યોગ્ય વળતર મળવું જ જોઈએ. આજે જ્યારે વલસાડ અને નવસારીની અંદર 26 રૂપિયા અને 28 રૂપિયા વાળાને જો 800-900 રૂપિયા આપવામાં આવતા હોય અને એની સામે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોને 2011 ની સાલની જંત્રીને ધ્યાનમાં રાખીને જ
પૈસા આપવાની વાત ચાલતી હોય એ એકદમ ખોટી વાત છે. ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભાડૂત બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે, કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય. તો ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે. એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે. અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ. કારણ કે પ્રોજેક્ટ એક છે, થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ. ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ. ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા, અમારી સાથે મિટિંગ કરી હતી, ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું. અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે. આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે. એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય.